નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના, મા ભારતીના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરીએ અને ભવિષ્યને મંગલમય ઉજ્જવળ બનાવીએ. આ દિવસે આપણે એક સંકલ્પ કરીએ, ગુડ બાય 2019ને આપણે વિદાય આપીએ એના પહેલાં ગુડ બાય ટાટા એ દૂષિત વિચારધારાને કરીએ, જે ભારતવર્ષની અખંડિતતા તોડવાના પ્રયાસોમાં લાગેલી રહી છે. ગુડ બાય ટાટા આવજો એ દૂષિત વિચારધારાને કરીએ, જે પશ્ચિમી વિચારધારા જે આપણી આજે પારિવારિકતાને ભાવનામય સમર્પણમય જીવનને પાયમાલીના માર્ગે લઈ જઈ રહી છે. આવકાર, વેલકમ, સુસ્વાગતમ 2020 આપણી એ વિચારધારાને, ભારતવર્ષની એ દૈવી વિચારધારાને. આવકાર, સુસ્વાગતમ એ ઋષિઓની, એ બલિદાનીઓની, એ શહીદીઓની, એ શહીદોની સમર્પણ ભાવનાને, જે ભારતવર્ષની અખંડિતતાને, હિન્દુસ્તાનના ગૌરવને ઊંચાઈ પર લઈ જનાર, અખંડિતતા તરફ લઈ જનાર વિચારધારાને વેલકમ, સુસ્વાગતમ, આવકાર આપીએ એ દૈવી વિચારધારાને, જે રાષ્ટ્રપ્રેમ પ્રત્યે આપણાને જાગૃત રાખે. આજે આપણે સંકલ્પ લઈએ, આજથી આપણે પ્રયત્નશીલ રહીશું કે દેશની અખંડિતતા માટે સમર્પિત થઈશું, સંસ્કૃતિના ઉજાગર માટે સંગઠિત થઈશું, હિન્દુસ્તાનની ગૌરવમય ગરિમા માટે આ દૈવી વિચારધારાને અપનાવી સંકલ્પિત થઈશું. 31st ડે આપણે મનાવીએ. આવી શુભકામનાઓથી, આવા સદવિચારોથી સંકલ્પિત થઈએ એ જ શુભકામના સહ આજના ઋષિચિંતનનો વિચાર છે, ઋષિ સંદેશ છે આજનો. વિચારો મનુષ્યના જીવન પર છવાયેલા રહે છે, તેથી પેઢી દર પેઢી પણ ચાલે છે. મગજ જે વિચારે છે તેનું પરિણામ ફક્ત આપણે જ ભોગવવું પડતું નથી, પરંતુ આપણા સંતાનો અને પરિવારને પણ ભોગવવું પડે છે. આપણા તથા આપણા પરિવારના ભવિષ્યને સારું કે ખરાબ બનાવવાની જવાબદારી આપણા વિચારો પર જ રહેલી છે. મનમાં અનિયંત્રિત વિચારો ના આવવા જોઈએ. ચિંતનની બાબતમાં ખોટી ઉછળકૂદ ના કરવી જોઈએ. આ કોઈ ચોક નથી જ્યાંથી ગમે તેને પસાર થવા દેવાય. આપણું મગજ ખૂબ જ મહત્વપૂર્ણ મર્મસ્થાન છે, તેમાં ગમે તેવા વિચારોને ન પ્રવેશવા દેવા જોઈએ. તિજોરી, વીજળીની સ્વિચ તથા કારતૂસોની પેટી ગમે તેમ ખુલ્લા ન મૂકી શકીએ. સુપાત્રને જ તેમને અડકવાનો અધિકાર મળે છે. આવી વિચારધારાને આપણે અપનાવીએ, મહત્ત્વના સ્થળો પર પહેરેદારો રાખીએ. મહત્ત્વના સ્થળો પર પહેરેદારોની વ્યવસ્થા કરવામાં આવે છે. મગજ પર પણ સખત ઉપર મગજ આપણા મગજ ઉપર પણ સખત પહેરો રાખવો જોઈએ, જેથી તેમાં કુવિચારો પ્રવેશી ન શકે, દુષ્ટ વિચારો પ્રવેશી ના શકે. ગમે તે સ્થિતિમાં સર્જનશીલતા, વ્યવસ્થા, વાસ્તવિકતા તથા ઉપયોગિતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તેવા જ ચિંતનને માન્યતા આપવી જોઈએ. જે રીતે ચોર, ડાકુ તથા આક્રમણખોરોનો સામનો કરવામાં આવે છે, એ જ રીતે આપણને પતન તરફ લઈ જનારા વિચારો મગજ પર ના આવે એ માટે તેમને નાબૂદ કરવા માટે આપણે બહાદુરી બતાવવી જોઈએ. અને એટલા માટે જ કહ્યું છે, ઉઠ ઉભો થા ભારતના બાળ, તું લઈ લે હાથે જ્ઞાન મશાલ, એ સાદ કરે છે મહાકાલ, એ સાદ કરે છે મહાકાલ. સંતાન સિંહનું હોવા છતાં પામર પશુ તમ તુજ સ્થાન રહ્યું, ઉઠ થા ઉભો કર સ્વરૂપ ભાન, તું છે સ્વયં કેસરી કરાલ, એ સાદ કરે છે મહાકાલ, એ સાદ કરે છે મહાકાલ. આવો નિજ શાન માન મર્યાદા કા, પ્રભુ ધ્યાન રહે અભિમાન રહે, જિસ દેવ ભૂમિ મેં જન્મ લિયા, બલિદાન ઉસી પર હો જાય, બલિદાન ઉસી પર હો જાય, એવી દિવ્ય વિચારધારા સાથે આજના 31st ડેની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આ પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો છે, ભારતવર્ષના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારો છે. આ શ્રેષ્ઠ ઓડિયો માત્ર આપના પૂરતો નહીં રાખતા, જનજનમાં ફોરવર્ડ કરી, હેતુ સંતોષીઓમાં, સ્નેહીજનોમાં ફોરવર્ડ કરી આપણી દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ